નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુરની હાઈસ્કૂલમાં એનએસએસ શિબિર યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર હાઈસ્કૂલના પટાંગણમાં ગ્રોમર કોલેજના 110 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ગામના ઠાકોર સાહેબ યશપાલસિંહજી ઝાલા તથા સેવા સહકારી મંડળીના ચેરમેન ગોપાલભાઈ પટેલ તથા દૂધ ઉત્પાદન મંડળીના ચેરમેન પંકજભાઈ પટેલ તથા માધ્યમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ ઉપરાંત ગ્રોમર ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર બીએલ પટેલ તથા એમએલ પટેલ અને દીપેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના સેન્ટર હેડ ભરત સુથાર સર અને એચએનજી જીયુ વિભાગની કોલેજના એજીએચ શ્રી શૈલેષ મકવાણી માકાણી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સૈયદ સોયબ, જેડએસ ટીવી, હિંમતનગર. શિબિરમાં લગભગ 110 વિદ્યાર્થીઓ અહીંયા આજે વધાર્યા છે અને આ એનએસએસના વિદ્યાર્થીઓ ગામની અંદર અનેક પ્રકારની સમાજ ઉપયોગી અને ગ્રામોત્થાનની પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જાગૃત કરવાનું કામ કરશે અને વિદ્યાર્થીઓ પોતે પણ આ ગ્રામ્ય સંસ્કૃતિમાંથી ઘણું બધું શીખશે. અને આ ઉપક્રમ જે છે આખો એ ભારત સરકારનો રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત છે અને દર વર્ષે આ ખાસ વાર્ષિક શિબિર તરીકે એને ઓળખવામાં આવે છે. અને એ આઉટસ્ટેશન એટલે કે કોલેજથી બહાર જઈને વિદ્યાર્થી ત્યાં રોકાય ગામમાં અને ગામની સાથે ઓતપ્રોત થઈને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે અને એમાં વિદ્યાર્થી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ એ ગામમાં ગામલક્ષી અને મહિલાઓલક્ષી અને વૃદ્ધોલક્ષી એ પ્રવૃત્તિઓ ત્યાં કરતા હોય છે અને એ પ્રવૃત્તિઓ અહીંયા થવાની છે. અને વક્તાપુર ગામમાં ગામજનોનો પણ ખૂબ મોટો સપોર્ટ મળી રહ્યો છે અને આ સપોર્ટ થકી એક સક્સેસફુલ કેમ્પ અહીંયા થવા જઈ રહ્યો છે. થેન્ક યુ. આપનું નામ? ભાઈલાલ પટેલ, ટ્રસ્ટી.